ચટણી કે જેના વગર આપણી થાળી અધૂરી ગણાય. બને છે તો એ કોથમીરમાંથી, પણ જેમ કે ખમણ ઢોકળા સાથે બનાવવી હોય તો એની અલગ રેસીપી, સેન્ડવિચ માટે બનાવીએ તો અલગ રેસીપી, કોઈ સ્ટાર્ટર માટે બનાવીએ તો પણ અલગ રેસીપી. તો ચાલો ચાર પ્રકારની કોથમીરની ચટણીની રેસીપી જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા. તો અત્યારે મેં 500 ગ્રામ કોથમીર લીધી છે, જેને મેં પાણીથી પહેલા બરાબર સાફ કરી લીધી છે, અને ત્યાર પછી આપણે એમાંથી ચાર અલગ અલગ પ્રકારની ચટણી બનાવવાના છે. તો થોડી થોડી કોથમીર આપણે એમાં ઉપયોગમાં લઈશું. તો કોથમીરને પહેલા હું કટ કરી લઈશ. આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે એટલે બહુ ઝીણી સમારવાની જરૂર નથી, અને દાંડીઓ સાથે જ આપણે એને કટ કરીશું. તો આ રીતે આપણે એને થોડી મોટી મોટી જ કટ કરી લેવાની છે, રફલી, કારણ કે ગ્રાઇન્ડ કરવાની છે તો બહુ વધારે ઝીણી કરવાની જરૂર નહીં પડે. અને પાણીથી એને પહેલા બરાબર સાફ કરી લેવાની, જેથી એની અંદર કોઈ પણ કચરો હોય તે બધો જ નીકળી જાય. સૌપ્રથમ તો આપણે બનાવીશું નોર્મલ લીલી ચટણી, જે આપણે રેગ્યુલર યુઝમાં કોઈ પણ શાકભાજીની સાથે કે પછી તમે કોઈ પણ ફરસાણની સાથે સર્વ કરી શકો. તો તીખાશ માટે મેં લીલા મરચાં લીધા છે 3 નંગ અને અડધું કેપ્સિકમ લીધું છે, જેથી આપણી જે ચટણી છે ને એ થોડી જાડી બને. તો કેપ્સિકમ મેં અડધું લીધું છે, નાનું હોય તો આખું લેવાનું. ત્યારબાદ જે કોથમીર આપણે કટ કરીને રાખી છે એમાંથી લગભગ 1 કપ જેટલી કોથમીર આની અંદર અત્યારે હું એડ કરીશ. આ ચટણીને બનાવીને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. એક નાનો ટુકડો આપણે એની અંદર આદુનો નાખવાનો છે, મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે. તમે એની અંદર જો બાઇન્ડિંગ માટે જેમ કે આપણે કેપ્સિકમ નાખ્યું છે એવું કઈ જ ના નાખો ને તો તમારી ચટણી પતલી બનશે. ગોળ આપણે થોડો નાખીશું. મીઠાશ માટે તમે ખાંડ પણ નાખી શકો, અને 2-3 આઈસક્યુબ નાખીશું પાણીના બદલે, અને લીંબુનો રસ ઉમેરીશું ખટાશ માટે. આઈસક્યુબ નાખવાથી તમારી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવશે, અને 2-3 દિવસ તમે એને રાખશો ને તો પણ કલર એકદમ સરસ ગ્રીન રહેશે. તો જો એકદમ સરસ ગાઢી આપણી ચટણી અત્યારે તૈયાર થઈ ગઈ છે. તો બાઇન્ડિંગ માટે આમાં મેં કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે, અને આ ચટણી તમે કોઈ પણ ફરસાણની સાથે કે પછી એમ જ આપણી થાળીમાં ચટણી તરીકે સર્વ કરી શકો છો. હવે બનાવીએ સ્ટાર્ટર માટેની ચટણી. તો એના માટે આપણે લીલા મરચાં લઈશું. તો 3 નંગ મેં લીલા મરચાં લીધા છે, જે થોડા તીખા છે. નાનો ટુકડો આપણે એની અંદર આદુનો એડ કરવાનો છે. તમે પનીર ટીકા કે પછી કોઈ પણ સ્ટાર્ટર જે ચીઝનું બનેલું હોય જ્યારે તમે રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરો છો, તો એની સાથે તમને એક સ્પેશિયલ ગ્રીન ચટણી સર્વ કરવામાં આવે છે. તો આપણે એ ચટણી બનાવી રહ્યા છે. ત્યારબાદ 15-20 નંગ આપણે ફુદીનાના પાન ઉમેરવાના છે, અને કોથમીર ઉમેરીશું. તો કોથમીર આપણે અત્યારે લગભગ 1/2 કપ જેટલી લેવાની છે. તો આ ચટણીની અંદર ફુદીનાની થોડી ફ્લેવર હોય છે, એટલે ફુદીનાના મેં 15-20 પાન લીધા છે અને 1/2 કપ કોથમીર લીધી છે. હવે આમાં આપણે બાઇન્ડિંગ આવે એટલે કે આપણી જે ચટણી છે એની અંદરથી પાણી અને કોથમીર એ છૂટા ના પડે, એના માટે જે સેવ આવે છે બેસનની એ ઉમેરીશું. ચાની જે ઝીણી સેવ હોય એ નાખી છે મેં મોળી. થોડું આપણે એમાં દહીં ઉમેરવાનું છે, મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે. 2-3 આઈસક્યુબ નાખી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. આ ચટણીમાં આપણે ગળ પણ નથી ઉમેરવાનું, અને આઈસક્યુબ તમારે કાયમ કોથમીરની ચટણી બનાવો તો એડ કરવાના, જેથી એનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે. હવે આપણે દહીં લેવાનું છે. તો અત્યારે મેં થોડું જે જાડું દહીં હોય ને એ લીધું છે, અને એને આપણે આ રીતે થોડું ફાટી લેવાનું છે, જેથી એની અંદર કોઈ પણ નાના ટુકડા હોય તો એ જતા રહે. તમે પનીર ટીકા સાથે જો રેસ્ટોરન્ટમાં ચટણી ખાધી હોય ને તો સેમ એના જેવી ચટણી તમારી ઘરે બનીને તૈયાર થશે, અને કોઈ પણ તમે સ્ટાર્ટર જે પાર્ટીમાં સર્વ કરો છો એમાં તમે આ ચટણી સર્વ કરી શકો છો. તો દહીં આપણું અત્યારે ફાટી ગયું છે, અને જે ચટણી આપણે વાટી છે એને આની અંદર આપણે મિક્સ કરી લઈશું. આ દહીંવાળી ચટણી છે એટલે ફ્રીઝમાં તમે એને 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, બહુ વધારે ટકતી નથી. તમે ઇચ્છો તો આ પ્રમાણે ચટણી અલગથી બનાવીને રાખી શકો, ફ્રીઝમાં સ્ટોર કરી શકો, અને પછી જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે તમે દહીં એની અંદર મિક્સ કરી શકો. પણ જો દહીંવાળી ચટણી હશે તો એ બહુ વધારે લાંબો સમય સુધી નહીં રહે. તમે આ ચટણીને સેન્ડવિચની સાથે પણ સર્વ કરી શકો છો, ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે બનાવીએ ખમણ, સેવ ખમણી કે ખાંડવેની સાથે સર્વ કરી શકાય એવી ચટણી. તો એના માટે અત્યારે મેં ફુદીનાના પાન લીધા છે લગભગ 8-10 નંગ જેટલા. ત્યારબાદ આપણે એમાં 1/2 કપ જેટલી કોથમીર ઉમેરવાની છે. તમે સુરતી ખમણ બનાવો, સેવ ખમણી બનાવો, ખાંડવી બનાવો, તો એ બધાની સાથે આ ચટણીને તમે સર્વ કરી શકો છો.
આ ચટણીનો સ્વાદ આપણે માર્કેટમાંથી જે ખમણ લાવીએ છીએ એની સાથે જે ચટણી મળે છે ને એક્ઝેક્ટ એના જેવો બનશે. 3-4 નંગમાં લીલા મરચાં નાખ્યા છે, મીઠું સ્વાદ મુજબ. તીખાશ જેટલી જોઈએ એ પ્રમાણે તમારી લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની છે દરેક ચટણીની અંદર. તો ખમણ સાથે જે ચટણી મળે છે બહુ વધારે સ્પાઇસી નથી હોતી. હવે આપણે આમાં મીઠાશ માટે ગોળ ઉમેરીશું. મેં ચટણીમાં દરેક જગ્યાએ મીઠાશ માટે ગોળ ઉપયોગમાં લીધો છે, તમે ઈચ્છો તો ખાંડ પણ લઈ શકો. તો 2-3 ચમચી જેટલો મેં ગોળ નાખ્યો છે. 1/2 લીંબુનો રસ ઉમેરીશું અને આપણે એને થોડી ગ્રાઇન્ડ કરી લેવાની છે. અને એની અંદર મેં ગ્રાઇન્ડ કરતી વખતે આઈસક્યુબ અત્યારે નથી નાખ્યા. આ ચટણીમાં આઈસક્યુબ નાખવાની જરૂર નથી. અને તમને જો જરૂર લાગે તો તમે એકાદો આઈસક્યુબ નાખી શકો. આ રીતે થોડી વટાઈ જાય ને પછી આપણે જે ખમણ તૈયાર થયેલા હોય છે એ આની અંદર આ રીતે હાથેથી તોડીને એડ કરી દેવાના હોય છે. સુરતી ખમણની સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે અને બહાર સેમ આ જ રીતે આને બનાવવામાં આવે છે. હવે જરૂર પ્રમાણેનું પાણી નાખી આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો મેં અત્યારે ઠંડુ પાણી ઉપયોગમાં લીધું છે અને એ લગભગ 1/3 કપ જેટલું છે. તો ચટણી અત્યારે આપણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે જેવી આપણે બહારથી ચટણી લાવીએ છીએ ખમણની સાથે, સેવ ખમણીની સાથે કે ખાંડવીની સાથે, સેમ એના જેવી જ છે અને ટેસ્ટ પણ એકદમ એના જેવો છે. તો આ ચટણીને તમે ખમણ નાખ્યા હોવાથી ફ્રીઝમાં 1-2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, વધારે એ સારી નથી રહેતી. હવે આપણે બનાવીશું સેન્ડવિચ માટેની ચટણી. આ ચટણી આપણે થોડી તીખી બનાવતા હોઈએ છીએ. તો મેં લગભગ 6-7 નંગ લીલા મરચાં લીધા છે અને આ તીખા છે. જો મોળા મરચાં હોય તમારી પાસે તો ક્વોન્ટિટી હજુ થોડી વધારે લેવી. એમાં આપણે એક નાનો ટુકડો આદુનો ઉમેરવાનો છે. હવે સેન્ડવિચની ચટણીની જ્યારે વાત કરીએ ને તો આપણે થોડી વધારે જાડી બનાવવાની હોય છે, કારણ કે જ્યારે આપણે આ ચટણીને બ્રેડની ઉપર લગાડીએ તો એની અંદર જે પણ મોઇશ્ચર હશે ને બધું બ્રેડ પોતાની અંદર એબ્ઝોર્બ કરી લેશે. તો આપણી જે બ્રેડ છે એ સોગી પડી જશે, એટલે કે નરમ પડી જશે. મેં મીઠાશ માટે 1/2 થી 1 ચમચી જેટલો જ ગોળ ઉમેર્યો છે. તમે જો ના ઈચ્છો તો એને સ્કીપ કરી શકો છો, પણ આ ચટણીમાં થોડી મીઠાશ નાખશો ને તો વધારે સરસ લાગશે. હવે જાડી બને એના માટે અત્યારે મેં બ્રેડની એક સ્લાઈસ લીધી છે અને એને આ રીતે થોડી ટુકડામાં તોડીને એડ કરી દીધી છે. તમે આમાં ઈચ્છો તો સેવ પણ નાખી શકો છો, પણ બહાર સેન્ડવિચની જે ચટણી બનાવવામાં આવે છે એમાં આ રીતે બ્રેડની સ્લાઈસ ઉપયોગમાં લેવામાં આવે છે, જેથી જે પણ મોઇશ્ચર એ બધું જ બ્રેડના ટુકડામાં એબ્ઝોર્બ થઈ જાય ને ચટણી આપણી એકદમ સરસ જાડી બને. તો મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દીધું છે અને 1 કપ આપણે એની અંદર કોથમીર એડ કરી દેવાની છે. તમે ઈચ્છો તો તમે આ ચટણી બનાવતી વખતે લસણ પણ ઉપયોગમાં લઈ શકો. લીલું લસણ પણ નાખી શકાય અને લીલું લસણ ના હોય તો સૂકા લસણની 1-2 કળી પણ ઉમેરી શકાય. બરફના 2-3 ક્યુબ આપણે અંદર ઉમેરી દઈશું જેથી ચટણીનો કલર એકદમ સરસ આપણો ગ્રીન રહે. અને આપણે ગોળ નાખ્યો છે તો એને બેલેન્સ કરવા માટે આપણે થોડો લીંબુનો રસ પણ એની અંદર ઉમેરી દઈશું અને ત્યારબાદ ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો ચટણી અત્યારે આપણી એકદમ સરસ ગાઢી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે ફ્રીઝની અંદર સ્ટોર કરી શકો છો અઠવાડિયા માટે. અને તમે જો એને બરફની ટ્રેમાં જમાવીને રાખશો તો આ ચટણીને તમે 20-25 દિવસ માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકશો. તો 4 પ્રકારની ચટણી અત્યારે આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચટણીની આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો. આવી નવી નવી રેસિપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસિપીની સાથે.